સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં આવેલા સુભાષનગર ખાતે સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણથી બનાવી દેવાયેલા 11 કાચા અને એક પાકું મકાન મળી કુલ 12 જેટલા દબાણો પર સિટી સર્વે સુપ્રી બેની કચેરી દ્વારા બુલટોઝર ફેરવી દેવાતા સ્થાનિક રહીશોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. જોકે સયાજીગંજ પોલીસનો કાફલો કાયદો વ્યવસ્થા જાળવવા સતત કાર્યશીલ રહેવા સહિત સિટી સર્વેના ઉચ્ચ અધિકારીઓ તથા સ્ટાફ કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં સરકારી જમીન આવેલી છે. આ જમીનમાં ગેરકાયદે દબાણ કરનારાઓએ વર્ષોથી અડંગો જમાવી દઈને સરકારી જમીન પચાવવાના ઈરાદે 12 જેટલા પરિવારોએ કાચા ઝૂંપડા બનાવીને રહેવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે એક પરિવારે આ સ્થળે પોતાનું પાકું મકાન બનાવીને ગેરકાયદે દબાણ કરી દીધું હતું. જોકે આ તમામ પરિવારોએ વીજળી કનેક્શન પણ યેનકેન રીતે મેળવી લીધા હતા. વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને અડિંગો જમાવવાનો હોવાની ફરિયાદો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ઝોન 2ના ડીડી પટેલને મળતી રહી હતી. દરમિયાન સરકારી જમીન ખાલી કરાવવાના ઈરાદે ગઈકાલે તખતો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ ડિમોલિશનની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ આજે મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ સહિત 2 જેસીબી મશીન સિટી સર્વે ઝોન 2 કચેરી પાડવાયા હતા, જ્યારે આ તમામ ગેરકાયદે ઝૂંપડા બંગલાના વીજ જોડાણ અગાઉથી કાપી નાખવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા સયાજીગંજ પોલીસ બંદોબસ્ત પણ આજે મળી ગયો હતો. આ તમામ દબાણ કરનારાઓ પોતપોતાનો માલ સામાન અને ઘરવકરી ખસેડી લેવા સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું. પરિણામે ગઈકાલે અને આજે વહેલી સવારથી તમામ દબાણ કરનારાઓએ પોતપોતાનો માલ સામાન અને ઘરવકરી ખસેડવાનું ગઈકાલથી શરૂ કરાયેલું કામકાજ આજે પૂરી કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન પાલિકા દબાણ શાખાની ટીમ 2 જેસીબી મશીન સાથે આજે નિયત સમયે સુભાષનગર ખાતે પહોંચી ગઈ હતી, જેથી સિટી સર્વે ઝોન 2ના અધિકારી દ્વારા આદેશ થતાં તમામ કાચા પાકા ઝૂંપડા ઉપર જેસીબી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સયાજીગંજ વિસ્તારમાં આપણે સુભાષનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં આપણે અત્યારે દબાણની દૂર કરવાની કામગીરી ચાલુમાં છે. આપણે લોકો અહીંયા વસવાટ કરતા હતા, વર્ષોથી ગોચરની જમીન છે સરકારી, અને બધાને પીએમ એવાય યોજનામાં મકાનો ફાળવાઈ ગયા છે. તેમ છતાં અહીંયા વસવાટ કરી રહ્યા હતા તો આપણે એમને બધાને નોટિસો આપી, પૂરતો સમય આપી, સામાન ટ્રાન્સફર કરવાનો પૂરતો સમય આપેલો છે, અને અત્યારે આપણે દબાણ તોડવાની કામગીરી વીએમસીના સહયોગથી ચાલુમાં છે. 80-100 મકાનો અરાઉન્ડ છે કે જે આપણે ડિમોલિશ કરવાના થાય છે. ડીડી પટેલ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ, વડોદરા 2.